નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું તેજલબેન શ્રી સનફ્લાવર વિદ્યાલય ખોલડિયા તરફથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ક્ષાર વિશે માહિતી મેળવી, ત્યારબાદ સ્ફટિક જળ, અને ત્યારબાદ આપણે એક એવો ટોપિક છે જે દૈનિક જીવનમાં અથવા તો આપણા જીવનમાં ખૂબ જ અગત્યનું છે, કે એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિસ, એના વિશે માહિતી મેળવવાની છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ કે એનું રાસાયણિક નામ શું છે. બરાબર, તો કે કેલ્શિયમ સલ્ફેટ હેમિહાઇડ્રેટ. તમને પ્રશ્ન થાય કે બેને હમણાં કીધું હતું કે મોનો ડાયટ્રાઇ, બરાબર, ટેટ્રા પેન્ટા હેક્ઝા હેપ્ટા ઓક્ટા નેના અને ડેકા, તો એમાં કે હેમી તો આવ્યું નહીં. તો હેમી એટલે શું? તો કે કોઈ પણ જે અણુ જે છે એનો અડધો અણુ જ્યારે એની વાત થતી હોય ત્યારે કયો શબ્દ વપરાય? તો કે હેમી શબ્દ વપરાય છે. એટલે કે રાસાયણિક નામ ઉપરથી આપણે અણુસૂત્ર બનાવી શકીએ છીએ, અને અણુસૂત્ર ઉપરથી આપણે રાસાયણિક નામ પણ યાદ રાખી શકીએ છીએ. એટલે કે બેમાંથી કોઈ એક તમને પરફેક્ટ યાદ રહેતું હોય તો બીજાને યાદ રાખવાની જરૂર પડતી નથી. ધારો કે મને અણુસૂત્ર યાદ છે તો શું થાય? તો કે કેલ્શિયમ, SO4 હોય તો શું કહેવાય? તો કે સલ્ફેટ, એક દ્વિતીયાંશ એટલે કે હેમી, અને H2O છે માટે હાઇડ્રેટ. બરાબર, તો બેમાંથી તમને કોઈ પણ એક આવડતું હોય તો બીજું તમે ઓટોમેટિક યાદ રાખી શકો છો. તો રાસાયણિક નામ છે કેલ્શિયમ સલ્ફેટ હેમી હાઇડ્રેટ, અને એનું અણુસૂત્ર છે CaSO4 × 1/2 એટલે કે 1/2 H2O. તો એની બનાવટ જોઈએ તો કે જીપ્સમ, તો કે જીપ્સમનું અણુસૂત્ર શું છે? તો કે સેમ જ છે. જુઓ તો CaSO4 છે, H2O છે, પણ ફેર ક્યાં છે? તો કે આ 1/2 છે ને અહીંયા કેટલા છે? 2. બરાબર, ખાલી માત્ર ને માત્ર પાણીના અલગ પ્રમાણ જોડાય છે અણુઓનું, તો એનું આખું નામ, એના ગુણધર્મ બધું ફરી જાય છે. બરાબર છે, તો જોઈએ તો કે જીપ્સમ એટલે કે ચીરોડી, તો એનું અણુસૂત્ર શું છે? તો કે CaSO4 એટલે કે કેલ્શિયમ સલ્ફેટ, 2H2 એટલે કે ડાયહાઇડ્રેટ. બરાબર, એને હું 373 કેલ્વિન, હવે કેલ્વિન એ તાપમાનનો એક SI જે આંતરરાષ્ટ્રીય સ્તરે જે સ્વીકારાયેલો છે એ એકમ છે કેલ્વિન, તાપમાનનો SI એકમ કેલ્વિન છે. બરાબર, તો કેલ્વિનને મારે આપણે અંશ ડિગ્રીમાં માપ સેલ્સિયસમાં જોઈએ છીએ. બરાબર, તો એનેમાં મારે ફેરવવું હોય તો હું કઈ રીતે? તો કે 273 જે કોઈ હોય, બરાબર, એટલા એ તાપમાન થાય. તો કે 273માં આમાં 100 ઉમેરું ત્યારે મને 373 મળે, એટલે કે 100 અંશ ડિગ્રી સેલ્સિયસ તાપમાનની વાત થાય છે. કોને? તો કે જીપ્સમને. કેટલા તાપમાને ગરમ કરવાનું? 373 એટલે કે 100 ડિગ્રી તાપમાને આપણે ગરમ કરવાનું છે. તો કે તે પાણીના અણુ ગુમાવે છે કેટલા? તો કે બેમાંથી કેટલા? તો કે 1.5 અણુ ગુમાવે છે. તો કે તાપમાને ગરમ કરતાં તે પાણીના અણુ ગુમાવે છે. તો એની રાસાયણિક પ્રક્રિયા શું થશે? તો કે CaSO4 × 2H2 એટલે કે જીપ્સમ. બરાબર, એને મેં ગરમ કર્યું કેટલા તાપમાને? તો કે 373 કેલ્વિન તાપમાને. અહીંયા આપણે રાસાયણિક પ્રક્રિયામાં ખાસ બને ત્યાં સુધી કેલ્વિનમાં તાપમાન લખવાનો પ્રયત્ન કરવાનો છે. સેલ્સિયસમાં લખો તો ચાલે, પણ અગાઉ તમે જેમ સાયન્સમાં કદાચ એડમિશન લો, કોલેજમાં જાઓ, બરાબર, તો ત્યારે જે SI એકમ છે તેને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે. માટે હું અહીંયા કેલ્વિનમાં લખું તો મને વધારે સારું રહેશે. તો કે 373 કેલ્વિન તાપમાને જો હું ગરમ કરું તો આ પાણીના 2 અણુઓ છે એમાંથી 1.5 અણુ મુક્ત થાય છે, અને આની સાથે રહેશે કેટલા? તો કે 2 માંથી 1.5 જાય તો 1/2 અણુ રહે. બરાબર, તો કે CaSO4 × 1/2 H2O, અને 1.5 પાણીનો અણુ મુક્ત થાય છે. તો આ જે અણુસૂત્ર છે કોનું છે? તો કે પ્લાસ્ટર ઓફ પેરિસ. આમ તો આપણે આ પ્લાસ્ટર ઓફ પેરિસની વાત આપણે ક્યાંક આજુબાજુના વાતાવરણમાં પણ સાંભળ્યો હશે કે પ્લાસ્ટર ઓફ પેરિસ. બરાબર, કોઈકના હાડકા ભાંગી ગયા છે તો એને જે વ્હાઇટ કલરનો જે પાટો બાંધે છે, બરાબર, તો એ શું છે? તો કે એ પ્લાસ્ટર ઓફ પેરિસનો પટ્ટો બાંધેલો છે, જેના કારણે જે હાડકા જે ભાંગેલા છે એને એક મૂળ સ્થિતિમાં રાખી જેના કારણે એ વ્યવસ્થિત કાર્ય કરી શકે. તો અને પ્લાસ્ટર ઓફ પેરિસ બનાવે છે તો કે પાણીના અણુ જીપ્સમમાંથી છૂટા પડે, કેટલા? 1.5 પાણીના અણુ છૂટા પડે તો એમાંથી આપણને પ્લાસ્ટર ઓફ પેરિસ મળે છે.
પાણી સાથે પીઓપી મિશ્ર કરતા તે સખત ઘન પદાર્થમાં ફેરવાય છે. જો આ પ્લાસ્ટર ઓફ પેરિસ છે એને પાણી સાથે મિક્સ કરો તો એ સખત સ્વરૂપ ધારણ કરે છે, જે આપણને બધાને ખ્યાલ છે. કોઈકનો પાટો બાંધેલો તમે જોયો હશે, બરાબર, તો એ સખત પદાર્થમાં ફેરવાય છે, જેને જીપ્સમ કહે છે. એટલે કે એમાં પાણી ઉમેરો તો પાછું આ જે પીઓપી છે એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિસ છે એમાંથી પાછું જીપ્સમ બની જાય છે, કે જે સખત પદાર્થ છે. CaSO4 તો એની રાસાયણિક પ્રક્રિયા જોઈએ તો કે CaSO4 ઇન્ટુ 1/2 H2O એટલે કે પીઓપી. એમાં હું 1.5 પાણીના અણુ ઉમેરું તો શું મળે છે, તો કે મને જીપ્સમ મળે છે, એટલે કે CaSO4 ઇન્ટુ 2H2O. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે બંનેના અણુસૂત્ર સેમ જ છે, માત્ર પાણીના અણુઓની સંખ્યા અલગ છે, માટે એનું નામ ગુણધર્મ બધું ફરી જાય છે. તો જીપ્સમમાં 2H2O આવે, જ્યારે પીઓપી છે તો એમાં અડધો અણુ આ પાણીનો જોડાયેલો હોય છે. તો આ વાત થઈ પ્લાસ્ટર ઓફ પેરિસ કઈ રીતના બને, બરાબર. તો હવે એના આપણે ઉપયોગ જોવાના છે, તો કે રમકડા સજાવટની સામગ્રી અને સપાટીને લીસી બનાવવા માટે. રમકડામાં પણ પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ થાય છે, સજાવટમાં પણ થાય છે, અને સપાટી છે કોઈ એને લીસી બનાવવા માટે પણ પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ થાય છે. ત્યારબાદ બાંધકામ ઉદ્યોગમાં, બરાબર, પીઓપીની વાત કરીએ તો એમાં પણ પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ થાય છે. ભાંગી ગયેલા હાડકાને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા માટે, હાડકું ભાંગી ગયું હોય, બરાબર, તો તમને જે પ્લાસ્ટર ઓફ પેરિસનો પાટો બાંધવામાં આવે છે એના કારણે હાડકા જે છે એ યોગ્ય સ્થિતિમાં ગોઠવાઈ જાય છે, અને ત્યારબાદ જ્યારે વ્યવસ્થિત ગોઠવાઈ જાય ત્યારબાદ એ પ્લાસ્ટર ઓફ પેરિસને જે પાટો બાંધેલો છે એને છોડવામાં આવે છે. દાંતના ચોકઠા બનાવવાના બીબા બનાવવા માટે, હવે દાંતના જે ચોકઠા બનાવવાના હોય એના જે બીબા હોય એમાં પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ થાય છે. ચોકની બનાવટમાં, જે બ્લેકબોર્ડ પર લખવાનો ચોક છે એની બનાવટમાં પણ પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ થાય છે, અને પ્રયોગશાળામાં પાત્રોને હવાચુસ્ત બંધ કરવા માટે પણ પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ થાય છે, કે હવાને બહાર નીકળી ન જાય અથવા તો અંદર પાત્રમાં કોઈ હવા દાખલ ન થાય, બરાબર, એના માટે પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ થાય છે. હવે અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે, તો જોઈએ કે આખા ચેપ્ટરમાં આપણે શું ભણ્યા, બરાબર. તો કે ચેપ્ટરનું નામ છે એસિડ, બેઝ અને ક્ષાર, તો એમાં આપણે એસિડ અને બેઝને સૌ પ્રથમ જોયા. તો કે પહેલાં શું જોયા, તો કે એના સૂચકો કોણ એસિડ છે અને કોણ બેઝ છે કઈ રીતના ખબર પડે, બરાબર. લિટમસ પેપર છે, હળદર છે, ફિનોફ્થેલિન છે, મિથાઇલ ઓરેન્જ છે, આ બધા સૂચકો વિશે વાત કરી. ત્યારબાદ તો કે એના રાસાયણિક ગુણધર્મો, તો કે રાસાયણિક ગુણધર્મો કયા હતા, તો કે 6 રાસાયણિક ગુણધર્મો હતા. કયા કયા, તો કે પ્રયોગશાળામાં એસિડ બેઝ, એમાં પાછી આપણે લિટમસ ટેસ્ટ કરી, એમાં મિથાઇલ ઓરેન્જની ટેસ્ટ કરીને ફિનોફ્થેલિનની ટેસ્ટ કરીને જોયું કે એસિડ અને બેઝ કોણ છે. ત્યારબાદ તો કે ધાતુ સાથેની પ્રક્રિયા, તો કે એસિડ અને બેઝ બંને ધાતુ સાથે જો પ્રક્રિયા કરે તો એમાંથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે, અને આ પ્રક્રિયા દરેક ધાતુ સાથે કરી શકતા નથી. ત્યારબાદ તો કે ધાતુ કાર્બોનેટ, ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની પ્રક્રિયા, તો કે અહીંયાથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણી છૂટું પડે છે. એસિડ અને બેઝની પ્રક્રિયા, તો કે એસિડ અને બેઝ સામાન્ય રીતે ભેગા થાય તો શું થાય, તો કે તટસ્થીકરણની પ્રક્રિયા બને છે, અને એના પરિણામે ક્ષાર અને પાણી છૂટું પડે છે, એ પણ આપણે વ્યવસ્થિત જોઈ ગયા. ધાતુય ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા, ધાતુના જે ઓક્સાઇડ છે એની એસિડ સાથેની પ્રક્રિયા આપણે જોઈ. ત્યારબાદ તો કે અધાતુય ઓક્સાઇડની બેઝ સાથેની પ્રક્રિયા, બરાબર. ત્યારબાદ આપણે જોયું પ્રબળ એસિડ કોને કહેવાય, નિર્બળ એસિડ કોને કહેવાય, પ્રબળ બેઝ કોને કહેવાય, પ્રબળ એસિડ કોને કહેવાય, બરાબર, એના વિશે વાત કરી. અને એ પ્રબળતા ચકાસવા માટે આપણે જે સાર્વત્રિક સૂચક અને પીએચ માપક્રમ છે એના વિશે પણ જોઈ ગયા છીએ, કે સાર્વત્રિક સૂચક શું છે, તો કે એને પાણીમાં પલાળવાનું, અને સાર્વત્રિક સૂચકમાં કેવો રંગ દર્શાવે છે એના આધારે આપણે એની પીએચ નક્કી કરી, પ્રબળતા નક્કી કરી શકતા હતા. અને એવી જ રીતના પીએચ માપક્રમ ઉપરથી 0 થી 14 એમાં 7 તટસ્થ, બરાબર, એવી રીતના કઈ બાજુ પ્રબળતા વધે એસિડની, તો કે 0 થી 7 તરફ તમે જાઓ એમ એસિડની પ્રબળતામાં વધારો, ટૂંકમાં આંકડો વધે એમ પ્રબળતામાં ઘટાડો થાય એસિડની. પણ 7 થી 14, તો જો 7 થી 14 તમે જાઓ છો તો બેઝની પ્રબળતામાં વધારો થાય છે. તો એ પીએચ માપક્રમ વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવી,
ત્યારબાદ તો કે દૈનિક જીવનમાં પીએચનું મહત્ત્વ, બરાબર. જમીનમાં પીએચ આપણા મોઢામાં દાંતનું જે સડવું છે એમાં પીએચનું મહત્ત્વ, પાચનતંત્રમાં જઠરની અંદર જે પીએચ જે છે એ મેન્ટેન રાખવા માટેની પીએચનું મહત્ત્વ જમીનમાં, બરાબર. ત્યારબાદ કોઈ આપણી ઉપર હુમલો કરે છે એવા જીવજંતુ કે જેની અંદર એસિડ રહેલો હોય છે તો એને તટસ્થ કરવા માટે પણ, આપણા શરીરને તટસ્થ કરવા માટે પીએચનું મહત્ત્વ છે. ત્યારબાદ આપણે કેટલાક કુદરતી એસિડ જોઈએ કે ભાઈ લીંબુમાં, આંબલીમાં, બરાબર, કયો કુદરતી એસિડ રહેલો છે એના વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવી. ત્યારબાદ તો કે ક્ષાર, તો કે ક્ષારમાં આપણે સૌ પ્રથમ શું જોઈએ તો કે ક્ષાર પરિવાર, બરાબર, NaCl છે, NaCl છે, KCl છે, તો એ Cl એટલે કે ક્લોરાઇડના ક્ષાર પરિવાર છે. એવી રીતના ક્ષારની પીએચ, ક્ષારની પીએચ બંને પ્રબળ હોય તો એ તટસ્થ એટલે કે સાત ધરાવે છે પીએચ. જો પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ હોય તો સાત કરતાં ઓછી એટલે કે એસિડિક ક્ષાર હોય છે, અને નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ હોય તો સાત કરતાં વધારે એટલે કે બેઝિક ક્ષાર હોય છે. ત્યારબાદ આ ક્ષાર નથી એને ઓએચ, એને ઓએચ શું છે તો કે બેઝ છે, પણ એ આની બનાવટમાં ઉપયોગી છે માટે આપણે એને ઓએચને એની બનાવટ જોઈ હતી, બરાબર, કે દરિયાના પાણીમાંથી કેવી રીતના એને ઓએચ છૂટું પડે. એની સાથે સાથે હાઇડ્રોજન અને ક્લોરિન વાયુ પણ છૂટા પડતા હતા અને એના ઉપયોગો પણ આપણે જોયા. ત્યારબાદ વિરંજન પાવડર એટલે કે બ્લીચિંગ પાવડરની આપણે બનાવટ જોઈ, એનો ઉપયોગ જોયો. ત્યારબાદ તો કે બેકિંગ સોડા, બેકિંગ સોડાની કઈ રીતના બને છે, એના ઉપયોગ શું, એના રાસાયણિક નામ, રાસાયણિક અણુસૂત્ર, બરાબર. ખાસ રાસાયણિક નામ, રાસાયણિક અણુસૂત્ર હેતુલક્ષી પ્રશ્નોમાં પૂછાઈ શકે છે અને બનાવટના ઉપયોગો મોટા પ્રશ્નોમાં પૂછાઈ શકે છે, એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ તો કે ધોવાનો સોડા, બરાબર. આ ત્રણ ક્ષાર છે એના વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવી. ત્યારબાદ તો કે સ્ફટિક જળ કોને કહેવાય, અને સ્ફટિક જળ ધરાવતા રાસાયણિક અણુસૂત્રો આપણે જોયા, અને ત્યારબાદ પ્લાસ્ટર ઓફ પેરિસ વિશે આપણે માહિતી મેળવી. ધન્યવાદ.